ગુજરાતના અન્ય તમામ સેજ કરતાં કાસેજની ક્ષમતા પાછળ તેનું સફળ સંચાલન છે અને તે જ તેની મહત્તા છે. કાસેજ કચ્છનું સૌથી વધુ રોજગાર પ્રદાન કરતું એકમ છે અને દૈનિક 30,000થી વધુ શ્રમિકો તેમાં કામ કરે છે, જેમાંથી 40% તો મહિલાઓ હોવાનું ગૌરવ છે. સોયા દોરા, કાપડ, રિસાયકલ મટીરિયલ, ખેતી વિષયક ઉત્પાદકો, દવા, રસાયણો, તૈયાર કપડાં, ટોયલેટરીઝ, ફેશન વગેરેને લગતા એકમો અહીં ધમધમી રહ્યા છે. આજના અવસરે ISO પ્રમાણપત્ર મળી હોવાનું પણ જાહેર કરાયું હતું અને 59માં જન્મદિવસના ઉપલક્ષમાં એક્સપર્ટ એવોર્ડ ફંક્શનનું પણ આયોજન થયું હતું, જેમાં વર્ષમાં સૌથી વધુ એક્સપર્ટ કરનાર ગોકુલ ઓવરસીઝ, ગત વર્ષમાં સૌથી વધુ એક્સપર્ટ કરનાર બાક્રોઝ પરફ્યુમ્સ એન્ડ બ્યુટી પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ, સૌથી વધુ દવાઓની નિકાસ કરનાર મિશન ફાર્મા લોજિસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ અને પ્લાસ્ટિક પ્રોડક્ટનું સૌથી વધુ એક્સપર્ટ કરનાર તરીકે માધરસમ સુમી સિસ્ટમલ્સ લિમિટેડ, સામાન્ય ક્ષેત્રમાં સૌથી વધુ નિકાસ કરનાર તરીકે રોયલ પેટ્રો સ્પેશિયાલિટીઝ પ્રાઇવેટ લિમિટેડ, વપરાયેલ કપડાના સૌથી મોટા નિકાસકર્તા તરીકે રઘવાણી ટેક્સટાઇલ પ્રાઇવેટ લિમિટેડ, ઇજનેર ક્ષેત્રમાં પ્રદાન આપનાર પ્રજ ઇન્ડસ્ટ્રીઝ સેવા અને વેપાર ક્ષેત્રમાં યત કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ, ઇન્ટ્રા ઝોન સેલ્સમાં મિલાક એન્ટરપ્રાઇઝ અને ટેક્સટાઇલ ક્ષેત્રમાં સ્ટેન્ડ ટેક્સટાઇલ્સ મિલ્સ પ્રાઇવેટ લિમિટેડ, કમિશનર હસ્તકના બેસ્ટ સેજ ઓફ ગુજરાતનો એવોર્ડ ફાર્મા ઝાયડસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ, સૌથી સ્વચ્છ યુનિટનું પદ માધરસમ સુમી સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ અને સ્વચ્છ યુનિટ ફાર્મા એવોર્ડ ગેલેન્ટિક ફાર્મા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને સૌથી હરિયાળા યુનિટનું પદ US ક્લોથિંગ પ્રાઇવેટ લિમિટેડ સૌથી વધુ રોજગારી આપે છે. यहाँ सम्मिलित हुए हैं कासेज का 59th फाउंडेशन डे मनाने के लिए. ये जोन सन 1965 में स्थापित किया गया था और आज हम लोग गुजरात के सर्वश्रेष्ठ स्पेशल इकोनॉमिक जोन में से कासेज का नाम सबसे ऊपर आता है और ये कांडला पोर्ट पे होने के कारण इसकी जो इम्पोर्टेंस है वो बहुत है. और जैसा कि आज चीफ गेस्ट श्री मेहता जी ने बताया, जो चेयरमैन पोर्ट ट्रस्ट हैं, कि PM गतिशक्ति योजना में इस एरिया के विकास के लिए काफ़ी कार्य किया जा रहा है और जो इस पोर्ट की कनेक्टिविटी है उसको रेल कनेक्टिविटी, एयर कनेक्टिविटी और आपके इसके जो मूवमेंट ऑफ गुड्स एंड पीपल, उसके लिए ये एक प्रायोरिटी एरिया में है और उसमें बहुत तेज़ी से काम हो रहा है. तो कांडला SEZ ये स्पोर्ट पे सिचुएटेड होने के कारण बहुत ही आगे इसमें पोटेंशियल है, स्कोप है और यहाँ की इंडस्ट्रीज ने बहुत अच्छा काम किया है. इन्होंने हमारे एक्सपोर्ट्स पिछले साल के मुकाबले करीब करीब 60% बढ़े हैं. पिछले साल आपको पता होगा कि पूरे गुड्स के एक्सपोर्ट इंडिया से करीब करीब $427 बिलियन के थे और इस बार उसमें उम्मीद है बढ़ोतरी होगी. उसमें हमारा भी अच्छा कांडला SEZ का भी बहुत अच्छा योगदान है. तो एक बार मैं यहाँ के ट्रेड के और स्टाफ के और जो मीडिया के लोग उपस्थित हैं उनका फिर स्वागत करता हूँ इस सेरेमनी में और बहुत बहुत शुभकामनाएं सबको. अगले साल हम लोग इसकी डायमंड जुबली बनाएंगे. कांडला पोर्ट ट्रस्ट की 60th फाउंडेशन डे मनाया जाएगा एंड ये उसके लिए अभी से ही हमारी तैयारी शुरू कर रहे हैं हम लोग और उम्मीद है कि एक्सपोर्ट में भी अगले साल हम नए इसके जो टारगेट्स को पूरा मीट करेंगे. धन्यवाद आपका.